શું વિચારો છો ભરતસિંહ? આવી છોકરી તમને ક્યાંય લે ક્યાંય નહીં મળે. કહું છું રહેવા દો પ્લીઝ, મારી સાથે આવું ના કરશો. અરે ચૂપ, જો હવે એક શબ્દ પણ બોલી છે ને તો તારી જીભ કાપી નાખીશ. બોલો ભરતસિંહ, શું વિચાર્યું? હું એ જ વિચારી રહ્યો છું કે તમારી જોડેથી હું આને 10 લાખમાં ખરીદું તો 12 આના મને કેટલા મળશે? અરે તમારો તો ધંધો જ આ છે, નફો થાય તો બધાઈ દેજો આને ગમે તેને. હવે અમારે આની કઈ જ જરૂર નથી. સારું, વાંધો નહીં, મને 1-2 દિવસનો ટાઈમ આપો, હું આના ફોટા માર્કેટમાં બતાવીને પૂછી લઉં. જો મને નફો થયો હશે તો હું તમને ફોન કરીશ. સારું, વાંધો નહીં, તમારે જેટલો ટાઈમ જોઈએ એટલો લઈ લો. ઓકે, ચલો અમને 12 સુધી મૂકી જાઓ. હા ચલો પપ્પા. એ હું આવું છું થોડી વારમાં, ઘરની બહાર ક્યાં નીકળતી નહીં. કેવી જગ્યાએ ફસાઈ ગઈ છું, અહીંયા મારું સાંભળવા વાળું કોઈ એટલે કોઈ જ નથી. જો મારા મા બાપ જીવતા હોત તો મને કોઈ એટલે કોઈ જ તકલીફ ના પડત. લગ્ન કર્યા ત્યારે આ મને કેવું રાખતા હતા અને હવે મને વેચવા માંગે છે. હવે મારું શું થશે, મને કોણ સાથ આપશે? એ હા, મારા ગામમાં એક છોકરો હતો જે મારી પાછળ પાગલની જેમ પડ્યો હતો, પ્રકાશ. મને પાગલની જેમ પ્રેમ કરતો હતો પણ મેં ક્યારેય આને ભાવ આપ્યો જ નહીં. તો શું હવે આ મારી મદદ કરશે ખરી? લાઈને એક પત્ર તો લખવા દે, ક્યાંક ભગવાન મારી દુઆ સાંભળી લે અને આને મારા વારે મોકલી દે. તો મારે આ પત્રને ગમે તેમ કરીને ટપાલ પોસ્ટ સુધી પહોંચાડવો જ પડશે. વાહ, શું વાત છે ટપાલ વાળો, લાગે છે માતાજી મારી સાથે જ છે. એ ભાઈ ઉભા રહો ને. હા બોલો. પ્લીઝ આ ટપાલને જેમ બને એમ આ એડ્રેસ ઉપર વહેલા પહોંચાડી દેજો ને. જો આના એક્સ્ટ્રા પૈસા જોતા હોય તો હું તમને આપવા તૈયાર છું. અરે એમાં તો કામ જ આ છે, એમાં પૈસાની કોઈ જરૂર નથી. લાવો આ પત્રને હું આજે જ પહોંચાડી દઈશ. તમારો દિલથી આભાર. ચલે જા અંદર રૂમમાં. ખરેખર પપ્પા આપણો ધંધો એકદમ જોરદાર છે, મા બાપ વગરની છોકરીને ફસાવવાની અને થોડા ટાઈમમાં એનો સોદો કરી નાખવાનો. હા આ જાય એટલે તારા માટે બીજી છોકરી શોધવાનું ચાલુ. સાંભળો, ઘરે કોઈ છે? હા બોલો, શું થયું? શું પ્રકાશ તમારું નામ છે? હા. હા લો, તમારા માટે પત્ર આવ્યો છે અને એમને કીધું છે બહુ અર્જન્ટ છે. અર્જન્ટ પત્ર મારા માટે? આ વળી કોણે લખ્યો હશે? લાય વાંચવા તો દે. પ્રકાશ
તું જેને પાગલની જેમ એકતરફી પ્રેમ કરતો હતો ને, એ તારી પ્રેમિકા નિધિ. અરે વાહ, શું વાત છે! એટલે નિધિએ મારા માટે પત્ર લખ્યો છે? આજ દાડો કઈ બાજુ ઉગ્યો! પ્રકાશ, પહેલા તો હું તારી માફી માંગુ છું કે હું તારા પ્રેમને ક્યારેય સમજી ના શકી, અને આજે મને તારા પ્રેમની કદર થઈ તો બહુ મોડું થઈ ગયું છે. પણ જો તું મને હજુય પ્રેમ કરતો હોય તો મને તારી મદદની જરૂર છે. જે કિશન સાથે મેં લગ્ન કર્યા એ બહુ એટલે બહુ જ હરામી છે. લગ્ન કર્યા ત્યારે મને બહુ જ સારું લાગતા હતા, પણ અત્યારે મને વેચવા માંગે છે. આ લોકોએ મારો સોદો કરી નાખ્યો છે, અને એક બે દિવસમાં મારી સાથે ના થવાનું થઈ જશે. જો તારા દિલમાં મારા પ્રત્યે હજુ પણ પ્રેમ હોય તો પ્લીઝ આ ચિઠ્ઠીમાં મારા ગામનું એડ્રેસ નાખેલું છે, ત્યાં આવીને આ મુસીબતમાંથી મને બહાર કાઢ, નહીં તો હું મારો જીવ આપી દઈશ. તું તારો જીવ આપીશ એમ? અરે ગાંડી, જીવ તો હું એ લોકોનો લઈ લઈશ જેને તારી સાથે આવું કર્યું. મેં તને સાચો પ્રેમ કર્યો હતો ત્યારે ભલે તને મારા પ્રેમની કદર ના થઈ, પણ આજે તારા આવા સમયમાં તે મને યાદ કરીને મારા પર વિશ્વાસ રાખ્યો એ જ મારા માટે બહુ છે. હવે ખાલી પડવા દે સવાર, તારા ગામમાં આવીને એ લોકોના ગાભા કાઢીને તને ત્યાંથી ના લઈ જાઉં ને, તો મારો કરેલો પ્રેમ લજવાય, મારો કરેલો પ્રેમ લજવાય, મારો કરેલો પ્રેમ લજવાય. પપ્પા, હું આવું ગામમાં આટો મારીને, પેલીનું ધ્યાન રાખજો. હા જા બિંદાસ. પ્રકાશને મારો પત્ર મળ્યો હશે કે નહીં, અને જો મળ્યો હશે તો એ મારી મદદ કરવા આવશે કે નહીં? પ્લીઝ મારા વાલોમાં આવી જા, આજે મને તારા સાથની બહુ એટલે બહુ જરૂર છે. આના ગામમાં આવી તો ગયો, પણ આનું ઘર હશે ક્યાં? એહે, આ તો એ જ છે, નિધિનો પતિ કિશન. લાય, આના જોડે જવા દે, આ ઘરે જશે તો નિધિ મળી જ જશે. અરે વાહ, ભરતસિંહનો ફોન. હા બોલો બોલો ભરતસિંહ. કિશન, તમારું કામ થઈ ગયું. તમે જે મને કિંમત કીધી હતી એનાથી 5 લાખ વધારે મને મળી રહ્યા છે. તો બોલો, 10 લાખ રૂપિયા લઈને આવી જાઉં ઘરે? અરે ના ના ભરતસિંહ, ઘરે ના આવતા. જો આજુબાજુ વાળાને ખબર પડશે તો અમારો ધંધો બંધ થઈ જશે. એક કામ કરો, તમે અમારા ગામના નદી કિનારે આવી જાઓ, આપણે ત્યાં જ એનો સોદો કરી નાખીએ. હા સારું, તમે પહોંચો ત્યાં, હું પૈસા લઈને આવું. ઓકે ચલો, હું આવું. ઓએ, ઉભો રહે એક મિનિટ. બહુ કરી લીધા આજ સુધી તમે લોકોએ ખોટા કામ, પણ આજથી એનો હિસાબ દેવાનું ચાલુ કરી દો. એ તું છે કોણ અને આ શું બોલી રહ્યો છે? જે નિધિનો તું સોદો કરવા માંગે છે હું એનો પાગલ પ્રેમી છું. હારા હરામી!
અરે કિશન, શું થયું? કેમ આમ દોડતો દોડતો આવ્યો? પપ્પા, આ નિધિના કોઈ આશિકે મને કૂતરાની જેમ માર્યો. ચલો તો મારી સાથે. શું? ચાલ, આજે તો એને જીવતો નહીં મૂકું. એટલે મારો પ્રકાશ આવી ગયો. તમારી જય હો માં. જો પપ્પા, આ જ છે એ હરામખોર. મેં આને સાચો પ્રેમ કર્યો હતો, અને જો આના માટે તમારા જેવા બે તો શું 200 થી પણ લડવાનું થાય ને, તો હું પાછો ના પડું. લઈ જાઉં છું આને અહીંયાથી. જો મને રોકવાની કોશિશ કરી છે ને, તો મારા પ્રેમના સોગંદ એ કહીને જીવતા નહીં મૂકું. ચાલ નિધિ. તું તો દીવો લઈને ગોતવા જાય, આવો પ્રેમ મળી ના શકે. દીકરા, હવે આપણે શું કરશું? પેલા ભરતસિંહ ને શું જવાબ આપશું? હવે આને સીધો એ ભરતસિંહ જ કરશે. સાંભળો ભરતસિંહ, નિધિનો કોઈ આશિક આવીને એને અહીંથી લઈ ગયો. શું? કઈ બાજુ ગયો એ? એ ગામ બાજુ જ ગયો છે. પ્લીઝ એને રોકો. એના બદલામાં તમે અમને એક બે લાખ ઓછા આપશો તો એ ચાલશે. સારું, તો હવે સમજી લે, એ તારો શિકાર નહીં પણ આ ભરતસિંહનો શિકાર છે. ચલો એ મારી સાથે. શું થયું દીકરા? શું કીધું ભરતસિંહે? ભરતસિંહ આવે છે. પપ્પા, ઘરમાંથી તરવાર લઈ લો, આજે તો એને જીવતો નથી મૂકવાનો. સાચું કહું પ્રકાશ, મને તો વિશ્વાસ પણ નહોતો કે તું આવીશ, પણ તે આજ મને સાથ આપીને એ સાબિત કરી દીધું કે મેં તને સાચો પ્રેમ કર્યો હતો. હવે આ વળી કોણ છે? આ એ જ ભરતસિંહ છે જે મને ખરીદવા માંગતો હતો. છોકરા, ચૂપચાપ આને અમારા હવાલે કરીને જતો રહે અહીંયાથી, નહીં તો હું તારા એવા હાલ કરીશ કે તે તારા મનમાં પણ નહીં વિચાર્યું હોય. જેના પ્રેમ માટે હું વર્ષોથી તડપતો હતો, અને આજ વર્ષો પછી મને એનો પ્રેમ મળ્યો છે, અને તું મને એમ કહે છે કે આને અમારા હવાલે કરીને જતો રહે? તો સાંભળી લે, જો આને બચાવવામાં મારું મોત પણ આવી જાય ને, તો હું આત્મા બનીને આની રક્ષા કરીશ. પણ આનો સાથ તો હું નહીં જ છોડું. પણ આનો સાથ તો હું નહીં જ છોડું. પણ આનો સાથ તો હું નહીં જ છોડું. એટલે આ વાત છે એમ ને? જાવ તો.
નહીં, એકાદી ગાતો વાગ્યા કરે. ટાઈગર ટાઈગર નીલી બોલ નીધિ, કોઈ દેખાય છે એવું કે જે ઊભું થઈને તને ટચ કરી શકે? ના પ્રકાશ, ના કોઈ, એટલે કોઈ જ નહીં. તો ચાલ, હવે તો આવીશ ને મારા ઘરે. હા, પણ આમ કોરે કોરી નહીં, મારે તમારી સાથે આવું છે, તો તમારી પત્ની બનીને. ઓ, એટલે આ વાત છે એમ? તો પૂછી નાખ આ હરામખોરના નામનું સિંદૂર. ચલો જઈશું હવે. એ નિધિ, એક મિનિટ ઊભી રહે. અરે, આ પૈસાની બેગ તમે કેમ લઈ લીધી? આ લોકોએ તને 10 લાખમાં તોલી હતી ને, પણ હવે આ 10 લાખથી હું તને 100 થી મળી દઈશ. અને હા, આમ પણ હવે આ પૈસા આ લોકોના કંઈ કમાવાના તો છે નહીં, તો બીજો કોઈ ખોટવાનો ફાયદો ઉઠાઈ જાય તો આપણે શું ગુનો કર્યો છે? ચાલ, બરોબર છે, બરોબર છે.